भूज खाते टीआरबी ना जवानों द्वारा आवेदन आपी रजूआत कराई। भूज कलेक्टर कचेरी खाते टीआरबी ना जवानों द्वारा राज्य सरकार ने संबोधतो आवेदन कच्छ कलेक्टर ने अपायु हतु। हाल में ज राज्य माथी टीआरबी जवानों ने तेमनी फरज पर थी छूटा करवानो आदेश अपाता आ आदेश ने अयोग्य गणावी तेमने फरज पर राबेता मुजब राखवानी मांग आवेदन में कराई हती। मोदी साहेब ने अमे कहेवा मांगीए छे के साहेब तमारा जे गुजरात मां जे तमारा डीजीपी साहेबे जे एक तगलखी जे निर्णय आ टीआरबी ना मानद जवानो ऊपर जे थोप्यो छे ई खरेखर दुखदायक छे। तमे रोजगारी नथी आपी सकता तो ई लोको पासे तमने रोजगारी छीनवानो पर तमने कोई अधिकार नथी। मेहरबानी करी अने जे टीआरबी ना जवानो ने के जे 3 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી જે તમારી સેવા આપી છે, જે વીવીઆઈપી લોકોનો બંદોબસ્ત કર્યો છે, રાત દિવસ તડકો છાંયું કે વાવાઝોડી જેવી જે આફતો આવે છે ત્યારે પણ આ ટીઆરબીના મિત્રો ખડે પગે પોતાના ઘર પરિવારને મૂકી કરી અને જ્યારે રાજ્ય સરકારમાં ટીઆરબી માટે કામ કરતા હોય, ટ્રાફિક માટે ઊભા રહેતા હોય કે ટ્રાફિક ક્યાંક ન થાય અને લોકોને આમ જનતાને ક્યાંક અડચણરૂપ ન થાય એના માટે રાત દિવસ જે આ લોકો મહેનત કરતા હોય છે, ત્યારે માત્ર તમે એક નજીવું જેટલો પગાર આપો છો અને એની સામે તમે એની પાસેથી 8-8 અને 9-9 કલાક સુધી તમે ડ્યુટી કરો છો, ત્યારે આ ટીઆરબીના જવાનોને જે તમે છૂટા કરો છો, મહેરબાની કરી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે એક રાજ્યના મુખ્યમંત્રી સાહેબને વિનંતી પત્ર ટીઆરબીના જવાનો સાથે લેખિતમાં અમે આપ્યો છે અને રાજ્ય સરકાર સુધી આ ટીઆરબીના જવાનોની એક વાત રહે કે એ લોકોને જે તાત્કાલિક અસરથી તમે છૂટા કરવાની વાત કરી છે તો આનામાં ફેરવિચારણા કરવામાં આવે, આ લોકોને જે ઓચિંતાની આર્થિક જે પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે એ આર્થિક પરિસ્થિતિનું નિર્માણ ન થાય, કારણ કે જે 4-4 વર્ષ સુધી 5-5 વર્ષ સુધી ટીઆરબીમાં જ્યારે નોકરી કરતા હોય તો એ લોકો બીજી કોઈ જગ્યાએ પણ હવે જોબ કરવાને લાયક પણ નથી રહેતા, કારણ કે છેલ્લા 4-4 અને 10-10 વર્ષ સુધી એ લોકો જ્યારે ટીઆરબીમાં કામ કરતા હોય ત્યારે હવે એની ઉંમરમાં પણ ક્યાંક વધારો થઈ જતો હોય, એની જે અમુક લિમિટ હોય એ લિમિટ પણ પૂરી થઈ જતી હોય અને એ જ ભરોસા ઉપર બે